भचाउ તાલુકાના નેર ગામમાં દલિત પર કરવામાં આવેલા હુમલાને લઈને લોકોએ નારાજગી વચ્ચે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી સોમવારના દિવસે કચ્છના ભચાઉ ખાતે પહોંચ્યા હતા। જિગ્નેશ મેવાણીએ ભચાઉના ડીવાયએસપી કચેરી ખાતે એસપી મયુર પાટીલ અને ડીવાયએસપી સાથે બેઠક યોજી હતી। જિગ્નેશ મેવાણી પણ પહેલા જ મામલે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે તો સાથે સાથે આંદોલન કરવાની ચેતવણી પણ આપી ચૂક્યા છે। કચ્છ જિલ્લાના भचाऊ तालुकाना नेर गाम प्रश्न दलित समाज मंदिर प्रवेश लीने घना दिवस की चर्चा में है। आज हूँ रापरना वरणू गामनी विजिट करवानो छूं कि नेर गामनी अंदर तो दलित समाज भाईओन पोलीसे साथ रहीने मंदिर प्रवेश कराव्यो पण आ वात फक्त एकाद तालुका के जिल्ला नी नथी, आ आखा गुजरात अने देशनो प्रश्न है। 2021 ना गुजरात अने भारत में आज पण समाज में ऊंच नीच नो ख्याल होय, आबड़छेट अने अस्पृश्यता जीवती होय, लोकोना हृदय कूवा अने मंदिर दलित समाज माटे आज पण खुल्ला ना होय ए वात योग्य नथी। आवनारा दिवसों में माननीय भूपेन्द्रभाई पटेल गुजरातना मुख्यमंत्री पण कच्छना प्रवासे छे। मैं हमणां ज ट्वीट करीने एमने रिक्वेस्ट करी छे कि तमे गुजरातनी जनता ने कच्छनी जनता ने अपील करो कि दलित समाज माटे पोताना मन खोलो, मंदिर खोलो अने कूवा खोलो। ए खोले कि ना खोले, आजे वरणू गामना मंदिरना गर्भगृहमां मारी शुद्ध जानकारी मुजब जे दलित समाजने प्रवेश नथी ए करावा हूँ जवानो छूं। साथे साथ आजे कच्छ जिल्लाना पोलीस वडा મયુરભાઈ પાટીલ સાથે મારી લાંબી ચર્ચા થઈ અને રાપર અને ભચાઉમાં દલિત સમાજને ફાળવેલી જે જમીનોમાં આજે પણ માથાભારે લોકોના ગેરકાયદેસર કબજા છે એમની સામે ગુના દાખલ કરવા, દલિત સમાજના અરજદારો ઉપર લાભાર્થી ઉપર કોઈ ખૂની હુમલો ના થાય એના માટે આગોતરા પગલાં ભરવા અને પોલીસ અને મહેસૂલ વિભાગ સાથે મળીને પહેલાંની માફક જમીનોના પજેસરો અપાવે એ દિશામાં પણ આવતી 4 તારીખથી અમે કામગીરી હાથ ધરવાના છીએ। એટલે કૂવા ખુલે, મંદિરોમાં પ્રવેશ થાય, જાતિ ભેદ ઘટે, ફાળવેલી જમીનોના કબજા મળે તો મને લાગે છે કે એક નવા ગુજરાતનું નિર્માણ થશે। આશા રાખું કે કચ્છની જનતા અને કચ્છના દરેક સમાજના લોકો આ એક સાચા મિશનમાં મને સાથ અને સહકાર આપશે।